હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે હું છું મહુવામાં અને ચેકઆઉટનો સમય થઈ ગયો છે અને બહુ સરસ હોટલમાં રોકાણો હતો. નેચર બી સરસ છે, ભાઈઓ છે અહીંયા સંભાળે છે, પ્રાઇસ બી રિઝનેબલ છે. થ્રી બેડનો રૂમ હતો અમારો, ગરમ પાણી આવે છે, વ્યાજબી ભાવ છે, 1500 રૂપિયા રૂમનું ભાડું હતું. અને નીચેથી તમને લોકેશન બતાવું. મેઇન તો શું છે, સ્ટાફની સર્વિસ અને સ્વભાવ ટુ ગુડ. મહુવામાં આવવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. હોટલમાં કોઈને સ્ટે કરવું હોય તો હવે નીચે જઈને તમને બતાવું. પાર્કિંગ એક આવી રીતના જો બધા આમ હોય વચ્ચે તો આ ગાડી આપણે પડી છે, સામાન બધો મુકાઈ છે. આખી લોબી છે. ચાલો કાકા આવજો. જય સિયારામ. ચોક્કસ ચોક્કસ. જો કાકા એ જ કીધું, કોઈ આવતું જાતું હોય ભલામણ કરજો. એમને ખ્યાલ નથી, ભલામણ કરી દીધી છે અત્યારે મેં વિડીયોમાં. આ ઉપરનો આખો વ્યૂ બતાવી દો. આ ઉપરથી હોટલ બોમ્બે બાલાજીનો જો આ ફોટો છે ભાઈ. જો ગોપાલભાઈ કેમ છો? અરે આનંદ, આનંદ છે ભાઈ, આનંદભાઈ. અરે વાહ. હાલો કઈ બાજુ યુટર્ન ને? કેટલા વર્ષ થયા? 1985. ઓકે. હવે શાકમાં ફિક્સ જ હોય છે કે રોજ અલગ અલગ? ફિક્સ, ત્રણ શાક ફિક્સ હોય. કુંદિયું, સૂકી ભાજી ને મગ, આ ત્રણે ફિક્સ જ હોય. ફિક્સ. જગાભાઈ ગોપનાથ વાળાની હોટલ જ્યાં જગાભાઈ ની મેન શાખા આગળ લઈને આવ્યા છે. આનંદભાઈ ને કેવું લાગ્યું? આનંદભાઈ મજા આવી ગઈ? અમને તો અહીંયા શું છે, આવતા હોય જામતી હોય, પણ તમને જામે ને તો અમને ખ્યાલ આવે. મરચા પૂરા થઈ ગયા બધા. ભાઈ ભાઈ આનંદભાઈ ને તીખું ખાવાની ઈચ્છા હતી તો ભાઈ ભાઈ મરચા લાવી દીધા, બધું જમાઈ ગયું છે. અમુક લોકો વિડીયો ઉતારવા માંડ્યા છે, મીઠું ખાઈ ખાઈને બધું. માલ ખાય, માલ ખાય, માલ જાંબુ, શ્રીખંડ, કેરી નો રસ, શીરો, શીરો લાડો. આ જગ્યા સાવ શાંતિ છે અને આજુબાજુના ગામડાના લોકો બધા અહીંયા આવતા હોય છે, દરિયા આગળ ઊભા હોય છે, બધા ઘણા લોકો નાહે છે, મજા માણે છે. નાળિયાની શું કિંમત? કેટલા રૂપિયા કીધા ભાઈ? 30 ને 40. The next day. હવે ભાવનગરમાં છેલ્લી 10 મિનિટ છે અત્યારની અમારી, અને રાજેશ કોલ્ડ ડ્રિંક્સમાં અત્યારે કોલ્ડ ડ્રિંક કીધું, હવે થોડા પીએ છીએ. ક્યાં આવ્યા છે? વિઠ્ઠલવાડી ઉદ્યોગના નાટક. ઓકે, વિઠ્ઠલવાડી ઉદ્યોગના નાટક. અને થોડામાં બે થોડા અને લગભગ 3 દિવસ કે 3રો દિવસ છે ગોપાલભાઈ જોડે. ફૂલ સપોર્ટ કર્યો ભાઈ અને બજાવી ઘણું હૈરા ફૈરા. અને આજે હવે ફાઇનલી અહીંથી અમે નીકળી જઈએ ને હવે જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ જઈને હવે જોઈએ કેવી રીતના કેટલું કામ પતે છે. ક્યારે કેમ રહ્યો આનંદભાઈ? આ સફર જોરદાર, તમારી કંપની જોરદાર. હવે તમે રાજકોટથી આવતા હોય તમને ફોન થાય ભાવનગરમાં. ગોપાલભાઈ ગોપાલભાઈ હોય એટલે મજા જ આવે.
વધારે મજા આવી જમવામાં? જમવાનું બધું સરસ છે અને બહુ મજા આવી. એવું થાય છે કે શું ખાઈએ અને શું ના ખાઈએ એવી થાય છે. આની પહેલા અહીંયા આવેલા છો? નહીં, ફર્સ્ટ ટાઈમ છે. ઓકે, બધા ગ્રુપમાં આવેલા છો. ત્યારે સૌથી વધારે પસંદ શું આવ્યું? પિઝા એન્ડ ડોઝા. ઓકે, એન્ડ જલેબી. ઓકે, તો ગુડ, થેન્ક યુ. અમદાવાદમાં જે લોકો રહેતા હોય, આ એક નવી જગ્યા ચાલુ થઈ છે એક મહિના પહેલા, જગ્યા આવીને ફટાફટ તમે લોકો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયા આવીને આ ભોજનની માણો. કલરફુલ લાગે ને. કેટલા વર્ષ પછી આ રીતનો આઈસ્ક્રીમ ખાતો હોય રાજસ્થાન, આટલી ભીડ આવી દુકાને મેં પહેલી જોઈ બરોડા. ગઈકાલે રાત્રે અમે લોકો આઈસ્ક્રીમ ખાઈને પછી ઘરે આવી ગયા હતા. હું છું અત્યારે વડોદરામાં રણજીતભાઈની ઘરે. કેમ છો રણજીતભાઈ? બસ ફાઇન ફાઇન અંદાય. અને વડોદરામાં આવી એટલે ખાસ મુલાકાત અહીંયા રણજીતભાઈની હોય. અને વા અત્યારે વિડીયો એડિટિંગ ચાલુ છે અને ઘણા દિવસથી ટૂર ચાલુ છે. લગભગ આવી રીતના બીજા આગલા બ્લોકમાં હું કાંઈ ચાજી ચોખવટ નથી કરી. 4-5 દિવસથી તો અમે બહારે છીએ અને હજી ઘણા દિવસ બારે રહેવાનું છે. આજે અત્યારે વાગ્યા છે સવારના 11 અને હવે અમે વડોદરામાં શૂટિંગ માટે બહાર નીકળી છીએ અને હવે આ બ્લોગને અમે અહીંયા વિરામ આપી છીએ. પણ ગઈકાલે એકચ્યુઅલમાં રાજસ્થાની જે ઓલું આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા હતા ને, મને બહુ મજા આવી. એકદમ ફ્રેશ જ હતો અને કેટલા બધા લોકો ભીડ હતી. એ કયો એરિયા હતો રણજીતભાઈ? અલકાપુરી. 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 અને ઓલું કયું રેસ્ટોરન્ટમાં વિડીયો બનાવ્યો? કાઠિયાવાડી. કાઠિયાવાડી ધાબા. કાઠિયાવાડી દરબાર કરીને ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો ને, એની બાજુના જ બિલ્ડિંગમાં એ આઈસ્ક્રીમની દુકાન છે અને બહુ કામ સારું છે. હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. એ સુધી જય જય ભારત.